અરવલ્લીમાં અનરાધાર વરસાદ પડતા અનેક લોકોના ઘરમાં ઘૂસ્યા પાણી. ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી. અરવલ્લીના મોડાસામાં મેઘો મુશળધાર વરસતા 4 કલાકમાં જ આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું. મોડાસાના મોટાભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. મોડાસામાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક સોસાયટીઓમાં પાણીએ કબજો જમાવી લીધો. રામ પાર્ક, વિદ્યાકુંજ સોસાયટીના 300 ઘર પાણીમાં ધૂસી જતા લોકોનું બધું જ પલળી ગયું. તો મોડાસાની સર્વોદયનગર, વિદ્યાકુંજ, ન્યૂ લક્ષ્મીનગર, રબારીવાસ, ભુજિયાવાસ, માણેકબા સહિતના સોસાયટીઓ દુરીતસરની ડૂબી જ ગઈ. અહીં જુઓ પાણીએ કેવી મનમાની કરી. સોસાયટીમાં 5 થી 6 ફૂટ પાણી ભરાતા વાહનો ડૂબી ગયા. લોકોના ઘરમાં રસોડાથી લઈને હોલ રૂમ સુધી પણ પાણી ઘૂસ્યા. સવાર સવારમાં લોકોના ઘરમાં પાણી એન્ટ્રી મારતા લોકોની ઊંઘ આરામ થઈ ગઈ. પાણી વચ્ચે જ સવારની ચા પીવી પડી. એટલું પાણી ભરાઈ ગયું કે લોકોની ઘરવખરી તરતી નજરે પડી. પાણીના સામ્રાજ્યને કારણે ફાયરની ટીમ લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. 6 લોકોને સહી સલામત સંબંધીઓના ઘરે ખસેડાયા. આ બાજુ અરવલ્લીના માલપુરમાં ભારે વરસાદ બાદ પૂરથી વાઘકુતરામાં ઘેંટા બકરા તણાયા. ખેતર નજીક પસાર થતા વાઘાકુતરામાં 30 થી વધુ ઘેંટા બકરા તણાઈ ગયા. આ તરફ હિંમતનગર સહિત અલગ અલગ ભાગોમાં વરસાદ વરસ્યો, ત્યારે હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર જળ કરફ્યુ જેવો માહોલ સર્જાયો. તો બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ બાદ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો. ઇકબાલગઢ રેલવે અંડરબ્રિજ વરસાદી પાણીથી ભરાતા વાહન ચાલકો અટવાયા. વલસાડમાં સતત બીજા દિવસે ડૂબેલા દ્રશ્યો જોવા મળ્યા. અનેક ઘરોમાં 48 કલાકથી પાણી ભરાયેલા. દક્ષિણ ગુજરાતની સતત બીજા દિવસે દશા બેઠી છે. વલસાડ, સુરત, તાપી સતત બીજા દિવસે ડૂબ્યું. સુરતમાં તાપી નદી તોફાની બની. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીના કાંઠા વિસ્તારના મંદિરો અને ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થયા. નદીમાં સતત પાણી જોડાતા તંત્રએ કાંઠા વિસ્તારને એલર્ટ કર્યા. ઝૂંપડાઓ ગરકાવ થતા ગરીબ વર્ગના લોકોને હાલાકી થઈ. આ બાજુ વલસાડમાં ઉરંગા નદીએ ભયજનક સપાટી વટાવતા ફરી પૂરનો ખતરો ઉભો થયો. તરિયાવાડ અને પીચિંગ વિસ્તારમાં ભરાયા પાણી. નદી કિનારા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વરસાદી પાણી ભરાતા હાલાકી. તરિયાવાડમાં હજી પણ 50 થી વધુ ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. અનાજ સહિતની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે. તો વલસાડમાં નદી કિનારાના અનેક વિસ્તારમાં ભરાયા પાણી. છીપવાડા દાણા બજારમાં ભરાયું પાણી. જિલ્લાનું સૌથી મોટું અનાજ કરિયાણા બજાર પાણીમાં ડૂબી જતા વેપારીઓને ભારે નુકસાન થયું. ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડતા કપરાડામાંથી પસાર થતા તમામ નદી નાળાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ. કોલક નદી અત્યારે તોફાની સ્વરૂપે વહી રહી હોવાથી નદી પર આવેલા અનેક લો લેવલ અને નાના પુલમાં પાણી ગરકાવ થઈ ગયા. આથી ગામનો સંપર્ક કપાયો હતો. 3 દિવસથી લોકો ગામમાં જટવાઈ ગયા હતા. નોકરી ધંધે જતા લોકો અને કામ અર્થે બહાર જતા લોકો પણ પરેશાનીનો સામનો કરી રહ્યા હતા. વલસાડમાં આ ફાટ્યા બાદ ઓરંગા નદીનું સામે આવ્યું ભયાવહ રૂપ. જુઓ આકાશી નજારો. આજે પાણીએ વલસાડ વાપી, નવસારી, બારડોલી અને વ્યારાની પથારી ફેરવી. આજ ભયાનક પાણીમાં 4 થી વધુ લોકો ડૂબી ગયા. કેમ કે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ભારે મેઘખાંગા થતા તમામ નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાય. વધુ વરસાદ અસર સાથે વલસાડમાં જોવા મળ્યો. વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદી કિનારા વિસ્તારમાં જોવા મળી અસર. ઓરંગા નદીએ વલસાડ શહેરને રીતસરનું ધમરોળી નાખ્યું અને શહેરના નદી વિસ્તારના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા. 300 થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. ઓરંગાના પૂરના ભયાવહ દ્રશ્યો જ કહી રહ્યા છે કે મેઘાએ કેવો પ્રકોપ બોલાવ્યો. આકાશી દ્રશ્યોમાં પરિસ્થિતિની ગંભીરતાના દ્રશ્યમાન થઈ રહ્યા છે. ખળખળ વહેતી નવસારીની ઓરંગા નદીના આકાશી દ્રશ્યો ડરામણા છે. જુઓ ઓરંગા નદીએ કેવું તાંડવ મચાવ્યું છે. વલસાડના નીચાણવાળા વિસ્તાર ડૂબી ગયા. ઓરંગા નદી કિનારા વિસ્તાર તો પાણીમાં જ ગરકાવ થઈ ગયા. નદી કિનારાના બરુંડિયાવાડ, પીચિંગ સહિતના વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા. નર્મદા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થવાની તૈયારીમાં 23 દરવાજા ખોલાયા. ગુજરાતમાં મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે. અનરાધાર વરસાદથી ગુજરાતની જીવાદોરી. નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો. ડેમની સપાટી 135.3 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી 3,37,367 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રૂલ લેવલ જાળવવા માટે હાલ નર્મદા નદીમાં 3,95,000 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે. આ સિઝનમાં પ્રથમવાર એક સાથે 23 દરવાજા 2.2 મીટર ખોલવામાં આવ્યા છે. જેના કારણે ભરૂચ, વડોદરા અને નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. તેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. રિવરબેડ પાવરહાઉસમાંથી 45,137 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. કેનાડેર પાવરહાઉસમાં 23,120 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડાંગના ગિરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી. સુળેકળાએ ખીલ્યો ગિરાધોધ. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે ડાંગ જિલ્લામાં આવેલા ગિરાધોધે જમાવટ કરી છે. ગિરાધોધ સુળેકળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે. ડાંગ જિલ્લાના સૌથી ઊંચો ગણાતો ગિરાધોધ, જેને ગિરમાળ ધોધ પણ કહેવામાં આવે છે, તેનું રૌદ્ર સ્વરૂપ ફરી એકવાર જોવા મળ્યું. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પર્વતોની વચ્ચે જંગલમાં આવેલા ગિરાધોધ સક્રિય થયો. ગિરાધોધે કુદરતના સૌંદર્યની પરાકાષ્ઠા વટાવી. ગિરાધોધનો અદભુત નજારો જોવા મળ્યો. ગિરાધોધ જીવંત હતા લોકો મોટી સંખ્યામાં જોવા માટે પહોંચ્યા. જન્માષ્ટમીના વેકેશનને લઈને પ્રકૃતિને ખોળે લોકોનું ઘોડાપૂર જોવા મળ્યું. લોકો ધોધને જોવા અને કુદરતી સૌંદર્યને માણવા પહોંચી રહ્યા છે, જેને લઈને તંત્ર દ્વારા પણ યોગ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાઈ છે. ગિરાધોધ જોવા આવેલા પ્રવાસીઓ ધોધનો આ નજારો નિહાળી ખુશખુશાલ જોવા મળ્યા. ગિરાધોધ સુળેકળાએ ખીલી ઉડતા નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આ બાજુ દાહોદ જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે ભેંસાસિંહ ધોધ વહેતો થયો. પિકનિક પોઈન્ટ ગણાતો ભેંસાસિંહ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. ધોધના ખૂંખાર દ્રશ્યો જોવા મળ્યા. ધોધ શરૂ થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો.
કચ્છ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધોધ જીવન થયો. ભુજ નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ પર આવેલા પાલુર ધોધના ધોધ જે છે તે સોળેકળાએ જોવા મળી રહ્યો છે. પાલુર ધોધના ધોધ સોળેકળાએ ખીલી ઉઠ્યો છે. આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ધોધ જોવા લોકો પણ ઉમટી પડ્યા. અદભુત ધોધના દ્રશ્યો નજરે પડ્યા. આ તરફ દાહોદ દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ છે. દાહોદ શહેર સ્થિત સ્મશાનગૃહમાં ડૂબ્યું છે. દ્રશ્યો જોઈ રહ્યા છો આપ. અવિરત વરસાદને કારણે દાહોદ શહેરની દૂધમતી નદી બે કાંઠે વહેતી થઈ. પાણી ના ઉતરે તો સ્મશાનગૃહમાં અંતિમ ક્રિયા માટે આવતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવશે. નર્મદા જિલ્લામાં મેઘરાજા તોફાને ચડ્યા. 9 ઇંચ વરસાદથી ગામ પાણી પાણી. 150 ભેંસોનું રેસ્ક્યુ. આજે સાગબારા અને રેડિયાપાડા તાલુકામાં 9 ઇંચથી વધુ વરસાદ નોંધાતા નદીઓ ગાંડીતુર બની ગઈ છે. અંતરિયાળ ગામોમાં નાળા પરથી પાણી વહેતા થતા અનેક ગામના સંપર્ક તૂટ્યા છે. રેડિયાપાડા તાલુકાના વાઘુમર, પાનખલા, ઉપલી, માથાસરને જોડતા મુખ્ય નાળાનું ધોવાણ થયું છે. નદી નાળા પરથી નદીની જેમ પાણી વહેતું થતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. ગામમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં મૃતદેહને લઈ જવા માટે મુશ્કેલી ગ્રામજનોને પડતાઈ જોવા મળી રહી છે. જીવના જખમે ધસમસતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈને મૃતદેહને સ્મશાન લઈ જતા ગ્રામજનો જોવા મળ્યા. આ બાજુ નર્મદા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદથી જનજીવન પર ભારે અસર થઈ છે. ડેડિયાપાડા વિસ્તારમાં ભારે વરસાદને પગલે કરજણ ડેમના 5 ગેટ ખુલી 80,000 ક્યુસેક પાણી છોડાયું. કરજણ નદીમાં પાણી છોડવાને કારણે કાંઠાના વિસ્તાર પ્રભાવિત થયા. રાજપીપા નજીક કરજણ નદી કિનારે આવેલ 3 તબેલામાં પાણી ઘૂસ્યા છે. તબેલામાં પાણી ભરાતા જોઈ 150 જેટલી ભેંસોનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી. હાલ ભેંસોને જાહેર રોડ પર રાખવામાં આવી. તબેલો આખો પાણીમાં કરકાવ થયો. આ બાજુ નર્મદાના કરજણ ડેમમાં ડેડિયાપાડા અને સાગબારા વિસ્તારમાં વધુ વરસાદ પડવાને કારણે પાણીની સતત આવક વધી. 1,00,000 ક્યુસેક પાણીની આવક વધતા કરજણ ડેમના 5 દરવાજા ખોલી 84,406 ક્યુસેક પાણી નર્મદામાં છોડવામાં આવી રહ્યું છે. કરજણ ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. નદી બે કાંઠે થતા નદી કાંઠાના ખેતરોમાં પાણી ભરાયા. કરજણ નદીએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય. રાજપીપળા ખાતે આવેલા કરજણ ઘાટ ખાતે ગ્રામજનો પાણી જોવા માટે ઉમટ્યા. તો 1 મહિના પહેલા જ બનેલો નર્મદા ડેડિયાપાડા અને મોવીને જોડતો પુલ ધોવાયો હતો. તૂટેલા પુલની લગોલગ પાણી જઈ રહ્યું છે. પુલ તૂટ્યા બાદ કામ ચલાવ ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું હતું. મધ્ય ગુજરાતમાં જળબંબાકાર બાદ ડેમ ઓવરફ્લો. ખેડૂતો ખુશખુશાલ. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી ડેમો ઓવરફ્લો થયા છે. દાહોદના ધાનપુરમાં આવેલા અદલવાડા ડેમ ઓવરફ્લો થયો. દાહોદના 7 પૈકી 5 ડેમ ઓવરફ્લો. જાલુદ તાલુકાના માછન ડેમ, કાળી 2 ડેમ તેમજ સિંગવડનો કબૂતરી ડેમ, લીમખેડાનો ઉમરિયા, ધાનપુરનો અદલવાડા ડેમ ઓવરફ્લો થયો. માછન ડેમમાં 118.44%, કબૂતરી ડેમમાં 108.56%, ઉમરિયા ડેમમાં 110.56%, અદલવાડા ડેમમાં 100%, કાળી 2 ડેમમાં 117.08% પાણીની આવક થઈ. જ્યારે પાટા ડુંગરી ડેમ 71.43%, વાલ્કેશ્વર ડેમ 77.22% પાણીની આવક થઈ. તમામ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવાયું હતું. બીજી તરફ મેઘરાજા મહેરબાન થતા 5 ડેમ ભરાયા, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી. આ બાજુ દાહોદના સંજેલી પુષ્પસાગર તળાવ ઓવરફ્લો થતા કૃષ્ણકુંજ સોસાયટીમાં ભરાયા પાણી. તો સંજેલી તાલુકાની પ્રતાપપુરા નદી 2 કાંઠે વહેતી થઈ, જ્યારે ભારે વરસાદના કારણે રસ્તાઓ બંધ થયા. ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવતા કડાણા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ. કડાણા ડેમમાં 2.16 લાખ ક્યુસેક પાણીની આવક થઈ. ભારે વરસાદને કારણે કડાણા ડેમ 10 ફૂટ પાણીની સપાટીમાં વધારો નોંધાયો. કડાણા ડેમની સપાટી 403 ફૂટે. જ્યારે 10 જિલ્લાઓ માટે આશીર્વાદ સમાન કડાણા ડેમની પાણીની આવક થતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વડોદરાના ડભોઈ નજીક ખડખડ વહેતી નર્મદા નદી સિઝનમાં બીજી વાર બંને કાંઠે વહેતી થઈ, જેથી ચાંદોદ નજીક મલ્હારરાવ ઘાટના 88 પગથિયા પાણીમાં ગરકાવ. નર્મદામાં પાણી વધતા ચાંદોદ, કરનાળી, ભીમપુરા, નંદેરિયાને એલર્ટ કરાયા. છોટાઉદેપુરનો પાવી જીતપુરનો સુખી ડેમ ચલો ચલ ભરાયો. ડેમના 6 દરવાજા ખોલાયા. નીચાણવાળા 20 ગામને એલર્ટ કરાયા. સુખી ડેમમાંથી 15,000 ક્યુસેક પાણી છોડાયું. હાલ સુખી ડેમ 86% ભરાયો. ડેમની મહત્તમ સપાટી 147.82 મીટર. આ બાજુ છોટાઉદેપુરમાં પણ મેઘો મહેરબાન થતા પાવી જીતપુરના સેલવાથી મોટી ખાડી કોતરક પાણીમાં ગરકાવ થઈ ગઈ. મોટી ખાંડીથી સેલવા જવા માટે લોકોને લાંબો ફેરો મારવાનો વારો આવ્યો. તો પંચમહાલ જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર થતા નદી નાળા ચેકડેમ અને જળાશયો પણ માં સારી આવક જોવા મળી. જિલ્લાના મુખ્ય પાનમ ડેમમાં 30,000 ક્યુસેકની આવક સાથે હાલ ડેમમાં 81% પાણીનો જથ્થો. તો હડફ ડેમમાં 9,000 ક્યુસેક પાણીની આવક થતા 1 ગેટ ખોલી 9,000 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ બાદ નડીઓમાં ઘોડાપૂર. ઉત્તર ગુજરાતમાં અંતે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા સુકી ભટ્ટ નદીઓ ગાંડીતુર બનીને વહેવા લાગી છે. સાબરકાંઠામાં મેઘાની તોતિંગ બેટિંગથી નદી નાળામાં નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદના પગલે
હાથમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. હાથમતી નદી બે કાંઠે વહેતી થતા જાંબુડી અને ગુરવાડા પાસેના કોઝવે પર પાણી ફરી વળતા અવર જવર બંધ થઈ છે. તંત્ર દ્વારા કાંઠા વિસ્તારને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ કાંઠા વિસ્તાર પર ખેતી કરતા ખેડૂતો નદીમાં પાણી આવતા ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. હાથમતી વેસ્ટ વીઆર પણથી પણ પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે, તો કેનાલમાં પણ પાણી છોડાઈ રહ્યું છે. આ બાજુ સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડબ્રહ્માની હરણાવ નદી થઈ ગઈ છે. બે કાંઠે ઉપરવાસમાં સારો વરસાદ વરસતા નદીમાં નવા નીર આવી ગયા. નદી કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લીના બાયડ પંથકમાં વરસાદે બગડાટી બોલાવી. બાયડના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી રમાસ અલાના કોઝવે પર પાણી ફરી વળ્યા. કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. ભારે વરસાદથી રાજકોટના ડેમો પણ ઓવરફ્લો, ખેડૂતો ખુશખુશાલ. આ દ્રશ્યો છે રાજકોટના ઉપલેટાના. અહીં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડી તૂર બની ગઈ છે, ત્યારે ઉપલેટાના મુજીરા પાસે આવેલો મોજ ડેમ ફરી ઓવરફ્લો થયો. મોજ ડેમનો એક દરવાજો 3 મીટર ખોલાયો, જેથી મોજ ડેમ ઓવરફ્લો થતા ગઢાળા પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થયો, જે કારણે લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા. જન્માષ્ટમીના તહેવાર હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા. કોઝવેને ઊંચો બનાવવા ગ્રામજનોએ માંગ કરી. સાથી જ વરસાદથી રાજકોટના લાલપરી ડેમમાં પણ નવા નીરની આવક થઈ. લાલપરી ડેમમાં પુષ્કળ પાણીની આવક થતા ખળખળ વહેતી જોવા મળી. ભારે વરસાદ હજુ ચાલુ છે, જેથી લાલપરી ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થાય તેવી શક્યતા છે. ઉપરવાસમાં વરસાદ પડતા લાલપરી નદીમાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે. વરસાદ ખબકવાની હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં મેઘરાજા 2 દિવસથી તોફાની બન્યા છે. આ સિઝનમાં સૌથી તોફાની સ્વરૂપ બતાવતા મોટાભાગના વિસ્તારના હાલ બેહાલ થઈ ગયા. ઓગસ્ટમાં આકાશી આક્રમણથી તબાહી મચી ગઈ. આકાશી મહેર કહેર બનીને ત્રાટકતા હાહાકાર મચી ગયો, ત્યારે આગામી 48 કલાક સુધી તોફાની વરસાદથી છુટકારો નહીં મળે, કેમકે શક્તિશાળી સિસ્ટમના કેન્દ્રની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ. ડીપ ડિપ્રેશન ઉત્તર ગુજરાત સુધી પહોંચી ગયું. અમદાવાદથી ઉત્તર પૂર્વમાં 130 કિલોમીટર દૂર ડીપ ડિપ્રેશન છે. દર કલાકે 12 કિલોમીટરની ઝડપથી આગળ વધતી સિસ્ટમ ગુજરાતમાં તાંડવ મચાવશે. 3 દિવસ આખા ગુજરાતને ધમરોળવાનું શરૂ રાખશે સિસ્ટમ. હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. આવતીકાલે નવસારી, દમણ, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્રના કચ્છ, જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં ભારે વરસાદ પડશે. 28 ઓગસ્ટ સુધી તોડી નાખે તેવો વરસાદ પડશે. રાજ્યમાં અત્યાર સુધી 89%